संबंध पवित्र प्रेम नो संबंध होय छे, पण एक नपावट एवो पण निकळ्यो छे जे आ पवित्र प्रेम ने मलिन करवा मांगतो हतो, पण ज्यारे तेने रोकवानो प्रयत्न करवामां आव्यो त्यारे बनी बैठो सनकी हैवान अने करी नाख्यु कई केवू जे तमने हचमचावी देशे। शेरी में पड़ी गयेलो सौंपो, लोही थी खरड़ायेलू घर नू फरियू, घर नी अंदर पुलिस द्वारा थतु पंचनामो, का तू म कतने मारी नाखून का हूं मरी जा, शू थायू हतु अइया, कौन खेली गयू खूनी खेल। बात छे केशोदनी। केशोदना गायत्री मंदिर पासे रहतो गरीब परिवार पोताना पूरतू रळीने राजी खुशी थी जिंदगी जीवी रह्यो हतो, पण आ परिवार मां अंदर खाने कंईक चाली रह्यो हतो, कंईक भयानक, कंईक एवुं जे कदाच कोईने मानवामां ज न आवे, अने तेना विशे मात्र आ परिवारनी मोटी दीकरीने ज खबर हती। परंतु तेने पण नहोती खबर के जे राज ए पोताना मनमां धरबीने बैठी छे इस समय जता एक जीद एक सनक में परिवर्तित થઈ જશે અને તેનું એને ભયાનક પરિણામ ભોગવવું પડશે। વિનતી ઈ બાજુમાં દુકાને ગઈ હતી કે વો એકલતાનો મોકો જોઈને એને મારી ઉપર વાર કર્યો, જબરદસ્તી કરી ઘર અટક દીધો। એવું તો કયું રાજ ધરબી રાખ્યું હતું સગીરાએ પોતાના મનમાં? કોણે તેની સાથે આચરી બરબરતા? આ સવાલનો જવાબ સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને તમને માનવામાં નહીં આવે કે આવું પણ થાય, કારણ કે સગીરા પર હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ પિતરાઈ ભાઈ હતો। તેના જ માસીના દીકરાએ તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને આ હુમલા પાછળનું કારણ ચોંકાવનારું છે। ભોગ બનનાર સગીરભાઈના છે, જેઓને આ કામના આરોપી એક તરફી પ્રેમ કરતા હોય તેઓને લગ્નનું દબાણ કરતા હોય જે બાબતે ગઈ તારીખ 24/3 રોજ ફરિયાદીના ઘરે આરોપી જઈ અને તેઓના લગ્નનું દબાણ કરતા ફરિયાદી શ્રી ના પાડતા તેઓને છરીઓના ઘા મારી જીવલેણ હુમલો કરી મારી નાખવાનો કોશિશ કરેલ। જી હા, આપે બિલકુલ સાચું જ સાંભળ્યું। સગીરાનો માસીનો દીકરો તેના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ચૂક્યો હતો, તે સગીરાને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો, પણ સગીરા તેને વારંવાર સમજાવતી કે છેલ્લે કાલ આવ્યો તો મેં એને સમજાવ્યો કે ભાઈ તારે મારે મેળ નહીં આવે, લગ્ન મારે તારી અરે કરવા નથી, તો એને જબરદસ્તી કરવા હતા, પછી એને હુમલો કર્યો મારી ઉપર। પણ આ નરાધમ તેની માસીની દીકરીના એક તરફી પ્રેમમાં એટલી હદે સંકી બની ગયો હતો કે તેણે નક્કી કરી લીધું હતું કે જો સગીરા તેની સાથે લગ્ન ન કરે તો એ તેને કોઈ બીજાની પણ નહીં થવા દે। અને 24 સપ્ટેમ્બરે સાંજે જ્યારે સગીરાના પિતા કામ પર હતા, નાની બહેન ઘરની બહાર હતી અને સગીરા ઘરે એકલી હતી, ત્યારે તેના ઘરમાં ઘૂસી ગયો અને સગીરાને લગ્ન માટે દબાણ કરવા લાગ્યો, પણ સગીરાએ ઇનકાર કરતા નરાધમ ઉશ્કેરાઈ ગયો, તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી અને સગીરા પર તૂટી પડ્યો। સગીરાને તેણે એક બાદ એક 18 ઘા ઝીકી દીધા। સગીરા ત્યાં જ ફસડાઈ પડી અને નપાવટ ભાઈ ત્યાંથી નાસી છૂટ્યો। પણ સવાલ થવો સ્વાભાવિક છે કે સગીરાએ પરિવારમાં કોઈને તેના માસીના દીકરાની આ સનક વિશે કેમ ન કહ્યું? જો તેણે કોઈને કહ્યું હોત તો કદાચ આ હુમલો ટાળી શકાયો હોત। મારી પરિવારને મેં કઈ કીધું જ નહોતું, અમારી એક પરિસ્થિતિ હાવ નબળી રહી એટલા માટે મારા પપ્પાને હું હેરાન કરતી નહોતી, મારી મમ્મી છે નહીં, પછી બધી જવાબદારી મારી ઉપર આવે એટલા માટે મેં કોઈ જીતની ફરિયાદ ન કરી કોઈને। હુમલો કરીને નરાધમ ત્યાંથી નાસી છૂટ્યો। ત્યારબાદ સગીરાની નાની બહેન ઘરે આવી અને પોતાની બહેનને લોહી લુહાણ હાલતમાં બેભાન જોઈ તેણે પિતાને અને 108ને ફોન કર્યો અને સગીરાને ગંભીર હાલતમાં કેશોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ અને ત્યારબાદ રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવી અને સંકી નપાવટ પિતરાઈ ભાઈ સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી। કઈ તારીખ 25/3/2023 ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 307/506 કલમ 12/18 તેમજ જીપીએફ કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો। ગુનો દાખલ કરીને પોલીસે આ નરાધમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અને 4 દિવસ બાદ
पोलीस ने आ नराधम ने झड़पी पाड़वामां सफलता मळी अने तेने जेलना सळिया गणतो कर्यो। जय विराणी, क्राइम अलर्ट, केशोद।